નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતીમાં ધ્યાન સમાચાર સાથે હું છું દેવલ. સમાચારની શરૂઆત કરીએ તો સુરતની અંદર આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. અલ્પેશ કથેરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાશે. આવતીકાલે બંને વિધિવત રીતે ભાજપમાં જોડાશે. 18 એપ્રિલના રોજ પાર્ટીમાંથી તેમને રાજીનામું આપ્યું હતું. ત્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે આવતીકાલે તેઓ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાશે. અઢાર એપ્રિલના રોજ પાર્ટીમાંથી તેઓએ રાજીનામું આપ્યું હતું. આમ આદમી પાર્ટીને મોટો ઝટકો પડ્યો છે, એટલે કે આમ આદમી પાર્ટીની અંદરથી તેમણે 18 એપ્રિલે રાજીનામું આપ્યું હતું. અલ્પેશ કથરિયા અને ધાર્મિક માલવિયા ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાશે. નિલેશ કુંભાણીએ જ્યારે ઉમેદવારી પત્ર ભર્યું હતું ત્યારે તે દિવસની વાત છે કે તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ નિલેશ કુંભાણી દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું હતું. હવે સમાચાર સામે આવી રહ્યા છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાશે. સુરત સીટ હંમેશા ચર્ચાનીય વિષય બનેલી છે. નિલેશ કુંભાણી ગયા ત્યારબાદ હવે ફરીથી સમાચાર સામે આવી રહ્યા છે કે અલ્પેશ કથેરિયા અને ધાર્મિક માલવિયા ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાશે. સુરતની અંદર આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીના બે ચહેરાઓ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાશે. 18 એપ્રિલે તેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે હજુ પણ પક્ષ પલટાનો સિલસિલો છે તે ચાલુ છે. ઘરઆંગણે પ્રસંગ આવી ગયો છે એમ કહીએ તો ચાલે. 7 મે જ્યારે ગુજરાતની અંદર મતદાન થવાનું છે તે પહેલાં જ સુરતની અંદરથી નક્કી થઈ ગયું છે કે બિનહરીફ રીતે મુકેશ દલાલ ચૂંટણી જીતી ચૂક્યા છે. પરંતુ સુરતના બે ચહેરા જે આમ આદમી પાર્ટીના ચહેરા કહી શકાય તેવા હતા તેમણે આમ આદમી પાર્ટીમાંથી 18 એપ્રિલે રાજીનામું આપ્યું હતું અને હવે સમાચાર સામે આવી રહ્યા છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાશે. અલ્પેશ કથેરિયા અને ધાર્મિક માલવિયાને લઈને સમાચાર સામે આવી રહ્યા છે કે તેઓ ટૂંક જ સમયની અંદર એટલે કે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીની અંદર વિધિવત રીતે જોડાશે, કેસરિયા કરશે. આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે કારણ કે સુરતના બે પ્રચલિત ચહેરા આમ આદમી પાર્ટીના બે પ્રચલિત ચહેરા હવે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાશે. સુરત સીટ ચર્ચાનો વિષય એટલા માટે પણ છે કારણ કે નિલેશ કુંભાણીનું ઉમેદવારીપત્ર ફોર્મ રદ થતાં જ સાથે જ બીજા પણ જેટલા ઉમેદવારો હતા તેમને પણ ફોર્મ પાછું ખેંચી લીધું હતું અને મુકેશ દલાલ બિનહરીફ જીતી ગયા છે. વધુ વિગત સાથે સંવાદદાતા જયેન્દ્ર પાંડે ફોનલાઇનથી જોડાયા છે. જે જયેન્દ્ર, સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે કે અલ્પેશ કથેરિયા અને ધાર્મિક માલવિયા ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાશે, શું વિગતો? હા બિલકુલ માલવી, આપને જણાવ્યું હતું કે સુરતના મોટા જે પાસના જે નેતાઓ છે અલ્પેશ કથેરિયા અને ધાર્મિક માલવિયા, જેઓની જોડી ગુજરાતમાં ખૂબ જ પ્રચલિત છે, તેઓ જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા થોડા સમય પહેલા વિધાનસભાની ચૂંટણી પહેલા, ત્યારે હવે જ્યારે તેઓ છે ગત 18 એપ્રિલના રોજ તેઓએ એકાએક પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું, ત્યારે તે સમયે તેઓએ TV13 જોડે વાત કરતા કહ્યું હતું કે અમે પાર્ટીને સમય આપી શકતા ન હતા અને જેથી અમારા પાર્ટીના કેટલાક નેતાઓમાંથી નારાજ પણ છે, જેને લઈને તેઓએ પોતાના મરજીથી રાજીનામું આપ્યું હતું. ત્યારે હવે જ્યારે આજરોજ એવું સાંભળવામાં આવી રહ્યું છે કે ત્યારે તેઓ આવતીકાલે શનિવારના રોજ વિધિવત રીતે ભાજપમાં જોડાશે. એટલે કે કહી શકાય છે કે જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું એક ગઠબંધન રીતે એક પાર્ટી બની છે ત્યારે એ પાર્ટીને એક મોટો ઝટકો મળ્યો છે. જયેન્દ્ર, અત્યાર સુધી એવી વિગતો સામે આવતી હતી કે નિલેશ કુંભાણી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, ત્યારબાદ તેમની પત્નીનું નિવેદન પણ સામે આવ્યું અને ઘણા એવા આક્ષેપો પ્રતિ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પણ કે ભારતીય જનતા પાર્ટીનો આમાં સૌથી મોટો હાથ છે. તો હવે આ બંને ચહેરાઓ પણ જયારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે ત્યારે શું એને લઈને પણ કોઈ રાજનીતિ થઈ હોય એવું કઈ લાગી રહ્યું છે? જે તે સમયે જયારે 18 એપ્રિલના રોજ જયારે ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથેરિયાએ રાજીનામું આપ્યું હતું ત્યારથી તર્ક વિતર્ક શરૂ થઈ ચૂક્યા હતા કે બંને જણા ભાજપમાં જોડાશે અને જ્યારે નિલેશ કુંભાણી 20 એપ્રિલથી જયારે ગાયબ છે તે સૌથી મોટી વાત છે કે નિલેશ કુંભાણી પણ ભાજપમાં જોડાઈ શકે તેવી શક્યતાઓ ખરી. કારણ કે જયારે ગત રોજ તેમની પત્ની નીલા કુંભાણી જોડે જયારે TV13 ને વાતચીત કરી હતી ટેલિફોન, ત્યારે તેમણે જણાવ્યું હતું કે મને પણ ખ્યાલ નથી મારા
પછી ક્યાં છે, પરંતુ અમદાવાદ ગયા છે અને અમદાવાદથી આવા રવાના થયા છે, પરંતુ આજ સુધી તો આવ્યા પણ નથી, તેમનો કોઈ સંપર્ક પણ નથી. પરંતુ એવું કહી શકાય છે કે તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ ઘણી. જીજેન્દ્ર, સમગ્ર વિગત સાથે જોડાવા બદલ આભાર.